અડાજન ગામમાં આવેલા નવરંગ મોહલા સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક દાદાની આજે 18મી સાલગીરી હોય એ નિમિત્તે મહોત્સવ નિમિત્તે ભવ્ય પાટો યોજો આવ્યો હતો, જેમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દાદાના દર્શન કરી આપણે જીવનધન્ય બનાવીએ. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે અડાજન ગામમાં આવેલા નવરંગ ભોલાના શ્રી ખાસ કરીને સિદ્ધનાથ સિદ્ધિ વિનાયક દાદાના મંદિરની સાલગીરી છે અને ગણેશ યાદ છે. અહીંયા દર વર્ષે એટલે કે ગણેશ ચોથના બે દિવસ પહેલાં એની સાલગીરી આવે છે. અહીંયા વૈદિક મંત્રોચ્ચારો પણ ચાલી રહ્યા છે. એના જે મુખ્ય મહારાજ છે આપણે તેમને મળીએ. જય ગણેશ. શું કહેવા માગો આજના દિવસે? સાહેબ, આજના દિવસે એ જ કહેવા માગું કે નવરંગ મોહલ્લામાં વર્ષોથી ભગવાન ગણેશજીની 18 વર્ષથી પાટોત્સવ ઉજવાય છે અને અહીંયા જેટલા પણ પાટોત્સવ ઉજવાય છે, દિવ્ય ભવ્ય 5 કુંડી 9 કુંડી 11 કુંડી યજ્ઞ, આજે ભગવાનનો પાટોત્સવ છે તો ભગવાને 1008 લાડુથી ભગવાનનો હોમ કરી અને ભગવાન ગણેશજીને પ્રસન્ન કરીશું અને ગણેશજીને પ્રસન્ન કરી અને એ જ વરદાન માંગીશું કે ભગવાન વિદ્યાર્થે લભદે વિદ્યા, ધનાર્થે લભદે ધનમ, પુત્રાર્થે લભદે પુત્રમ, મોક્ષાર્થે લભદે ગતિમ. હે ભગવાન ગણેશજી, આ બધા ભક્તોને ભક્તિ આપજો અને સકલ બ્રહ્માંડનું આપ નિર્વિઘ્નતાપૂર્વક કાર્ય પૂર્ણ કરજો. મિત્રો, 2 વર્ષના કોરોના કાળ દરમિયાન કોઈ ઉત્સવ કે કોઈ પ્રસંગ નથી થયા, ત્યારે 2 વર્ષ પછી આ ખૂબ જ સારો પ્રસંગ છે. અહીંયા ભક્તજનો અહીંયા બેઠેલા છે, આપણે તેમને મળીએ. આપનું નામ? યોગેશભાઈ. યોગેશભાઈ ક્યાં રહેવાનું? મારે પાલ રહેવાનું. પાલ રહેવાનું. અહીંયા ગણેશ યાદ અને ગણેશ જે પાટી શું કરો? બસ મારો સંકલ્પ હતો, આવતા જતા હું દર વર્ષની સાલગીરી જોતો હતો અને મને તરત સંકલ્પ આવ્યો કે મારે પણ બેસવું છે. તો આજે મારા દરેક કામો છોડીને આ યજ્ઞમાં બેઠો છું એને મને મને ખૂબ આનંદ થાય છે. હું પણ એમની સાથે સહમત છું. એમની સાથે જો આજે દાદાના સાનિધ્યમાં બેઠા છો એના માટે હા, અમારા બધા જ કામ પાર થઈ છે. જ્યાં વિઘ્ન આવે તો ગણપતિ દાદા અમારો વિઘ્ન દૂર કરી દે છે. મિત્રો, કોઈના કોઈ લોકોના સંકલ્પ હોય જ છે, વિઘ્ન દાદા દૂર કરે, કોઈના ઘરના પ્રસંગ, ઘરનું ઘર થાય કે દીકરા જમાઈને જે કાંઈ હોય, એમના લગ્ન હોય કે કાંઈ હોય, અન્ય આપણે છે ભક્તજનો, આપણે તેમને મળીએ. આપનું નામ? દીપકભાઈ દવે. ક્યાં રહેવાનું? અડાજણ ગામ. બસ યંત્ર મંત્ર તંત્ર અને પૂરા બ્રહ્માંડના સર્વપ્રથમ પૂજનીય એવા શ્રી ગણેશજી, તેમને આજે 3000 લાડુઓનું હવન કરીને મોદક અર્પણ કરવાના છે. તો ભગવાન ગણપતિ આ બધા રોગોમાંથી આખા વિશ્વને મુક્ત કરે અને સર્વનું કલ્યાણ કરે અને ગૌ માતાની રક્ષા થાય, એ જ મારા હેતુ અને એ જ મારી પ્રાર્થના છે. અમે તો બધા નિમિત્ત માત્ર છીએ, કરણ કરાવવાનો હાર તો ભગવાન જ છે. આપનું નામ? સંદીપ પટેલ. મોલા ભાગર, સુંદરવન સોસાયટી. હા બેઠા છો. હા, કંઈ નહીં, મન ધન અને તનને શાંતિ મળે એ માટે. એ માટે મેસુરિયા મનીષા. ક્યાં રહેવાનું? અડાજણ ગામમાં. શું કહેવાનું દાદાને? કહેવાનું કે આજે કોરોના કાળમાં જે વિપરીત પરિસ્થિતિ થઈ તેવી હવે આવી ન આવે નહીં અને બધાનું સ્વાસ્થ્ય સારું રાખે, એ જ દાદાને પ્રાર્થના કરવાની છે. પંકજ. મજા આવે છે અમને બેઠા છે. મિત્રો, આ સિદ્ધિ વિનાયક દાદા
અડાજન ગામના અંદર 18મો પાટોત્સવ ચાલી રહ્યો છે, વૈદિક મંત્રોચ્ચારો ચાલી રહ્યા છે, હોમ હવન હમણાં થોડી જ વારમાં અહીંયા હવન પણ કરવામાં આવશે, એમનું અત્યારે કુંડી અત્યારે તૈયાર થઈ ગઈ છે અને જે ભગવાન જે તે બિરાજમાન છે તેમનો ફોટો પણ છે અત્યારે. ખરેખર આજના દિવસ જે દાદાની સાનિધ્ય છે તેની અંદર ખૂબ પ્રસન્ન છે. ચિટન ફોની ચેનલ માટે હું પ્રકાશવાળા સુરત.